नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 साइंस जीव विज्ञान विषय में फरी एक वक्त आप सब विद्यार्थी मित्रों हूँ केतन ठाकुर हार्दिक स्वागत करूँ छू। मित्रों, आपणे चेप्टर नंबर 2 जैविक वर्गीकरण एनो सुंदर रीते अभ्यास करी रहा छे। मित्रों, गया वीडियो नी अंदर आपणे सृष्टि मोनेरा एना विषय अभ्यास कर्यो। आप जाणो छे मुजब सृष्टि मोनेरा नी अंदर बधा ज आदिकोष केन्द्रीय सजीवो एटले के बेक्टेरिया अने एनी अंदर पण साइनो बेक्टेरिया अने परपोषी बेक्टेरियानो आपणे समावेश करीए छे, तो एना विषे आपणे सुंदर अभ्यास कर्यो। हवे आजनो जे टॉपिक छे ए छे बीजा नंबरनी सृष्टि अने एनुं नाम छे सृष्टि प्रतिष्ठा। तो शुरुआत करीए सृष्टि प्रतिष्ठाथी। मित्रों, सृष्टि प्रतिष्ठानी अंदर बधा ज एक कोषीय सजीवो, जो मित्रों आम तो मोनेरा सृष्टि में पण बधा एक कोषी ज हता, परंतु ये आदि कोष केन्द्रीय था। अहीं आपणे याद रखिए कि एक कोषीय परंतु सुकोष केन्द्रीय सजीवो एटले के यूकेरियोटिक, बधा यूकेरियोटिक सजीवों समावेश ए प्रोटिष्ठा में करवामां आवतो होय छे। ટૂંકમાં એક જ વસ્તુ યાદ રાખો કે જે એક કોષીય હોય અને સુકોષ કેન્દ્રીય હોય એવા સજીવોને આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા છે। પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યોને આદિજીવ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અત્યારે આપણે જોઈએ કે જે બધા જ સુકોષ કેન્દ્રીય સજીવોનો ઉદ્ભવ એવું માનવામાં આવે છે કે આ પ્રકારના પ્રોટિસ્ટા પ્રકારના સજીવોમાંથી એ પોતે પેદા થયા છે અથવા ઉત્પન્ન થયા છે એવું માનવામાં આવે છે। આ મિત્રો, એના નિવાસ સ્થાનની વાત કરીએ તો આ જે પ્રોટિસ્ટા સૃષ્ટિના જે સભ્યો છે એ ક્યાં પોતે નિવાસ કરે છે, તો મોટા ભાગે પ્રાથમિક રીતે તો એ જલજ વસવાટ ધરાવે છે। જલજ વસવાટ એટલે કે પાણીમાં રહેતા હોય છે। આ સૃષ્ટિ પ્રાણીઓ, વનસ્પતિઓ અને ફૂગ વગેરેના સંબંધ ધરાવતા બીજા સજીવો સાથે પણ કડી બનાવે છે। મિત્રો, ખાસ આનું આ એક બહુ અગત્યનું લક્ષણ છે કે આ જે સજીવો છે એ પ્રાણીઓ, વનસ્પતિઓ અને ફૂગ આ ત્રણેયને જોડતી કડી બનાવે છે, કારણ કે ઘણા બધા લક્ષણો જે પ્રાણીઓમાં, વનસ્પતિઓ અને ફૂગમાં જોવા મળે છે એવા ઘણા લક્ષણો એ આ પ્રોટિસ્ટા પ્રકારના સજીવોમાં પણ જોવા મળે છે। પણ મિત્રો, કઈ કેવી લક્ષણો વિશેષ હશે જેને લઈને આ પ્રોટિસ્ટા સૃષ્ટિને અલગ વિભાજિત કરવામાં આવ્યા છે? એના દેહરચનાની વાત કરીએ, એની દેહરચના એટલે કે એનું શરીર કેવું છે, તો આપ જાણો છો એ મુજબ કે એ સુવિકસિત કોષ કેન્દ્ર અને સુવિકસિત કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું છે એ બંને પોતે ધરાવતા હોય છે। અને મિત્રો, આવા લક્ષણ હોય તો જ આપણે એને સુકોષ કેન્દ્રીય અથવા યુકેરિયોટિક કહીએ છીએ, બરાબર છે? મિત્રો, હવે આમાંના કેટલાક જે સજીવો જે છે એ પક્ષમાં અથવા કસા જેવી રચના ધરાવે છે। મિત્રો, તમને ખબર છે કે નાના નાના તંતુમય જેવી મોટી સંખ્યામાં જો રચના હોય તો એને પક્ષમાં કહીએ છીએ, અને એક અથવા બે જ જો મોટી તંતુમય પૂંછડી જેવી રચના હોય તો એને આપણે કસા કહીએ છીએ। તો મિત્રો, આ પક્ષમાં અને કસા અથવા કસા ધરાવતા હોય છે। આ પ્રજનનની વાત કરીએ, એની પ્રજનન પદ્ધતિની વાત કરીએ તો પ્રોટિસ્ટા એ અલિંગી પ્રજનન પણ કરે છે અને કેટલીક વાર લિંગી પ્રજનન પણ કરે છે। તો મિત્રો, જો અલિંગી પ્રજનન એટલે કે એમાં ફક્ત એક જ સજીવ ભાગ લે અને લિંગી પ્રજનન એટલે કે એમાં બે સજીવો ભાગ લે, એમાં જન્યુઓનું નિર્માણ થાય, બરાબર છે, જન્યુ નિર્માણ થાય અને ફલિતાંડ બને ને એમાંથી નવો સજીવ બને, તો આ લિંગી અને અલિંગી બંને પ્રકારના જે પ્રજનનની પદ્ધતિઓ છે એના દ્વારા પ્રજનન કરે છે। હવે મિત્રો, એની પોષણ પદ્ધતિની વાત કરીએ તો આ જે સૃષ્ટિ પ્રોટિસ્ટા છે એના જે સજીવો છે
એ સ્વયંપોષી કે પરપોષી સ્વયંપોષી કે પરપોષી પોષણ પદ્ધતિ ધરાવતા હોય છે. આ મિત્રો સ્વયંપોષી એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવીને, પરપોષી એટલે કે બીજા પર આધાર રાખે. હવે આ જે સૃષ્ટિ પ્રોટિષ્ઠા છે એને જુદા જુદા પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. તો એ વિભાગના આપણે નામ લખીએ તો પહેલો વિભાગ છે એ છે ક્રાઇઝોફાઇટ્સ. બીજો જે વિભાગ છે એને આપણે કહીએ છીએ ડાયનોફ્લેજેલેટ્સ. ત્રીજું છે યુગ્લિનોઇડ્સ. ચોથું છે સ્લાઇમ મોલ્ડ્સ. અને છેલ્લું જે છે એ છે પ્રોટોજુઅન્સ, અથવા એને આપણે પ્રજીવ તરીકે પણ ઓળખીએ છીએ. ફરીથી મિત્રો, જે સૃષ્ટિ પ્રોટિષ્ઠા છે એને જુદા જુદા પાંચ વિભાગમાં વહેંચવામાં આવી છે. ક્રાઇઝોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવ. અને મિત્રો, તમે નેમોનિક્સ ટેકનિક દ્વારા પણ યાદ રાખી શકો છો, ક્રાડા યુસલા પ્ર. તો આ રીતે પણ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો ક્રાઇઝોફાઇટ્સ. તો મિત્રો, સૃષ્ટિ પ્રતિષ્ઠાનો જે પહેલો જે વિભાગ છે એને આપણે ક્રાઇઝોફાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. હવે એનું નિવાસસ્થાન જોઈ લઈએ તો આ પ્રકારના જે સજીવો છે એ મીઠા પાણીમાં તેમજ દરિયાઈ વસવાટ ધરાવતા હોય છે. તેઓ સૂક્ષ્મ સજીવો અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે. મિત્રો, આ જે ક્રાઇઝોફાઇટ છે એ સૂક્ષ્મ સજીવો પ્રકારના જીવો છે અને પાણીમાં તરતા પ્લવકો છે. પ્લવકો એના માટે અંગ્રેજીમાં શબ્દ પ્લેન્કટોન્સ છે. તો મિત્રો, આ પાણીમાં તરતા હોય ને એને આપણે પ્લવક તરીકે જ ઓળખીએ છીએ. તો આ એક કોષી આ પ્રકારના સજીવો છે. હવે મિત્રો, જોઈએ કે એમની પોષણ પદ્ધતિ. તો આ પ્રકારના જે સજીવો છે એમાંના ઘણા બધા પ્રકાશ સંશ્લેષી છે, એટલે કે તેઓ હરિત દ્રવ્ય ધરાવતા હશે. અને એવું કહી શકાય કે તેઓ મહાસાગરોમાં, બરાબર છે, એની અંદર એક ઉદાહરણ આપ્યું છે ડાયટમ્સ એ ક્રાઇઝોફાઇટ્સનું ઉદાહરણ છે. હવે આ જે ડાયટમ્સ છે એ મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો છે. એટલે કે મિત્રો, એવું કહી શકાય કે આ ડાયટમ્સ એ પ્રકારની સજીવ છે કે જે ક્રાઇઝોફાઇટ્સનું ઉદાહરણ છે અને એ હરિત દ્રવ્ય ધરાવતું હોવાથી એ ઉત્પાદક તરીકે વર્તે છે. બરાબર છે. આપણે વનસ્પતિઓને પણ શું કહે છે? ઉત્પાદકો. કેમ? કારણ કે એ જ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. એમ અહીંયા આગળ ડાયટમ્સ પણ એક એવી પ્રકારનું ક્રાઇઝોફાઇટ્સનું ઉદાહરણ છે કે જે મુખ્ય ઉત્પાદક તરીકે વર્તે છે મહાસાગરોની અંદર, એટલે કે દરિયાની અંદર. હવે એના દેહની રચનાની વાત કરીએ મિત્રો, તો આ જે ડાયટમ્સ છે એ સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ હોય છે.
ટૂંકમાં મિત્રો કહેવાનું વાત એક છે કે જેમ પેલા બે સાબુ હોય અને એકબીજા પર ગોઠવાયેલા હોય તો આ ડાયટમ્સનું જે કોષ દીવાનું બંધારણ પણ એ પ્રકારનું જોવા મળે છે કે એકબીજા પર આમ ગોઠવાયેલા હોય એવું આપણને લાગે છે. હવે મિત્રો જોઈએ કે એમની જે ડાયટમ્સની જે દિવાલ છે એની જે શરીર દિવાલ છે એ સિલિકા દ્રવ્યથી સિલિકા એટલે રેતી સિલિકા દ્રવ્યથી જડાયેલી છે. બરાબર છે. માટે એવું કહી શકાય કે તેઓ ક્યારેય નાશ પામતા નથી. એટલે બીજી ભાષામાં કેવું હોય તો તેઓ અવિનાશી છે. તો મિત્રો એક માર્કમાં આવો પ્રશ્ન પૂછાય કે ડાયટમ્સ એ અવિનાશી છે અથવા ક્યારેય નાશ નથી પામતા, તો તમે એનું કહી શકો છો એનું કારણ કે જે ડાયટમ્સની જે દિવાલ છે એ સિલિકા દ્રવ્યથી જડાયેલી છે અને માટે ક્યારેય નાશ ન પામતા હોવાથી તે અવિનાશી છે. હવે ડાયટમ્સ એ તેમના નૈસર્ગિક નિવાસસ્થાનમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય છે. એના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં એટલે કે કુદરતી નિવાસસ્થાનમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય છે. અને મિત્રો આવું લાખો વર્ષો સુધી સતત ચાલ્યું રહે બરાબર છે, તો આખું જે વાતાવરણ છે આજુબાજુનું જે પર્યાવરણ છે એ ડાયટમ્સની કોષ દિવાલથી ભરાઈ જાય છે અને એની જે એક જમાવટ થાય છે તો આ જમાવટને લીધે તેનું જે આવરણ હોય છે એને આપણે ડાયટોમેસિયસ પૃથ્વી અથવા અંગ્રેજીમાં એને ડાયટોમેસિયસ અર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મિત્રો એના જે ઉદાહરણ છે બરાબર છે, આખા જે ક્રાઇઝોફાઇટના ઉદાહરણ જોઈએ તો મુખ્ય બે જ ઉદાહરણ છે. એક ઉદાહરણ તો આપણે ડાયટમ્સ વિશે ભણ્યા જ બરાબર, અને બીજા જે છે ડેસ્મિડ્સ. આ ડેસ્મિડ્સને આપણે સોનેરી લીલ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો હવે જોઈ લઈએ કે એના ક્રાઇઝોફાઇટ્સના ઉપયોગ શું છે. દરેકમાં મિત્રો આપણે ઉપયોગ તો જોઈશું જ બરાબર છે. તો મિત્રો આ જે માટી જે છે રેતીવાળી હોવાથી કોઈ વસ્તુને ચકચકિત કરવા માટે ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત તેલ અને ચાસણીના ગાળણ માટે પણ તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો મિત્રો આ એના ઉપયોગી છે કે કોઈ વસ્તુને પટાઈ ગઈ હોય તો એને ચકચકિત કરવા માટે, અને બીજું તેલ અને ચાસણીના ગાળણ માટે પોતે ક્રાઇઝોફાઇટ્સ એ રીતે ઉપયોગમાં લેવાતા હોય છે. તો હવે છે ડાયનોફ્લેજેલેટ્સ. તો સૃષ્ટિ પ્રતિષ્ઠાનો જે બીજો વિભાગ છે એને આપણે ડાયનોફ્લેજેલેટ્સ તરીકે ઓળખીએ છીએ. મિત્રો એના નિવાસસ્થાનની વાત કરીએ તો આ જે છે એ મુખ્યત્વે દરિયાએ જ વસવાટ ધરાવે છે અને મિત્રો તેઓ પ્રકાશ સંશ્લેષી છે એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરે છે. માટે એની પોષણ પદ્ધતિ આપણે જોઈએ તો એ પણ સ્વયં પોષી જશે. અને એના દેહરચનાની વાત કરીએ, દેહરચના તો એના કોષોમાં રહેલા મુખ્ય રંજક દ્રવ્યોને આધારે, એની અંદર ઘણા બધા રંજક દ્રવ્યો હોય છે તો એના આધારે તેઓ પીળા, લાલ, બદામી, વાદળી કે
રાતા રંગના પણ જોવા મળે છે. તો જેવા પ્રકારનું રંજક દ્રવ્ય, જેમ કે પીળા રંગનું હોય તો પીળો રંગ, લાલ રંગ માટેનું હોય તો લાલ રંગ, એ રીતે બદામી અને વાદળી કે રાતા રંગના પણ જોવા મળતા હોય છે. એમની જે કોષ દિવાલ છે એ અક્કડ અને સેલ્યુલોઝની બનેલી હોય છે. જે કોષ દિવાલ છે એકદમ અક્કડ મજબૂત હોય છે અને સેલ્યુલોઝની તકતી ધરાવે છે. સેલ્યુલોઝની તકતી ધરાવતી હોય છે. અને મિત્રો, ઘણા જે ડાયનોફ્લેજેલેટ છે, એ બે કશા પણ ધરાવે છે. માટે મિત્રો, કેટલીક વખત પ્રશ્ન આવો પણ પૂછાતો હોય છે કે દ્વિકશાધારી સજીવો વર્ણવો, બરાબર છે? તો ખાસ યાદ રાખવું, દ્વિકશાધારી સજીવો એ બીજું કોઈ નહીં પણ એ કોણ છે? ડાયનોફ્લેજેલેટ્સ. એટલે ખાસ યાદ રાખવું, દ્વિકશાધારી સજીવો, જે પૈકી એક કાયમ રીતે પથરાયેલી હોય છે અને બીજી એની ખાંચમાં આડી ગોઠવાયેલી જોવા મળે છે. આપણે જોઈએ કે જે આ હું બોલ્યો કે કેવી રીતે ગોઠવાયેલી હોય છે. તો મિત્રો, અહીંયા આગળ હું દાખલા તરીકે એક ડાયનોફ્લેજેલેટ્સની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું તો ડાયનોફ્લેજેલેટ્સ જે છે એ કંઈક આવી રચના ધરાવતું હોય છે. આ પ્રકારનું ડાયનોફ્લેજેલેટ્સ હોય તો એની અંદર એક જે કશા છે એ આમ વાંકી હોય, બરાબર છે, આડી હોય છે, અને બીજી જે છે એ આમ ગોઠવાયેલી આપણને જોવા મળે છે. તો આ રીતના ડાયનોફ્લેજેલેટ્સ છે. તો ખાસ યાદ રાખવું, બરાબર છે. હવે મિત્રો, જોઈએ કે એની વિશિષ્ટતા, આ જે ડાયનોફ્લેજેલેટ્સ છે એની કઈ કઈ વિશિષ્ટતાઓ છે. તો મિત્રો, ઘણી વખત જે આ ડાયનોફ્લેજેલેટ્સ છે એમાં પણ ખાસ કરીને રાતારંગના, ઘણા રાતારંગના જે ડાયનોફ્લેજેલેટ્સ છે એ ખૂબ જ ત્વરિત રીતે બહુગુણન પામે છે. ખૂબ જ ત્વરિત એટલે કે ખૂબ જ ઝડપથી બહુગુણન એટલે કે મોટી સંખ્યામાં પ્રજનન કરે છે, બરાબર છે. અને એ દરમિયાન જે સમુદ્ર છે એ રાતારંગનો દેખાતો હોય છે. અને મિત્રો, તમે આવું સાંભળ્યું હશે ભૂતકાળની અંદર, સમાજ વિદ્યા કે ભૂગોળની અંદર તમે ભણતા હશે તો રાતો સમુદ્ર એવું નામ આવ્યું હશે. પણ એ રાતો સમુદ્ર લાલ રંગનો કેમ દેખાય છે? તો તમે આજે જોઈ શકો છો કે ડાયનોફ્લેજેલેટ્સ એ ઘણી વખત ઝડપથી પ્રજનન કરે ત્યારે આજુબાજુનું જે પાણી છે એ લાલ રંગનું થઈ જાય છે. માટે એને જે સમુદ્ર છે એ રાતારંગનો દેખાતો હોય છે. હવે મિત્રો, આવું ક્યારે જોવા મળે? તો ખાસ કરીને જ્યારે ભરતી અને ઊંટનો સમય હોય ત્યારે આ પ્રકારનું વાતાવરણ જોવા મળતું હોય છે. હવે જે આવા સજીવો છે એ ઝેરમુક્ત કરે છે અને માછલી જેવા પ્રાણીઓને મારી નાખે છે. તો આ મિત્રો, પોતે સ્વ રક્ષણ માટેનું આ એનું એક અનુકૂલન કહી શકાય, બરાબર છે, કે માછલીઓ એના પર નિર્ભર રહેતી હોય તો એ પોતે પણ, એને પણ ભગવાને કુદરત એવી શક્તિ આપી છે કે પોતે ઝેર ઉત્પન્ન કરે છે અને એ ઝેરને લઈને જે માછલી હોય છે એ પોતે મૃત્યુ પામે છે. હવે મિત્રો, એની પ્રજનન પદ્ધતિ જોઈ લઈએ. તો આ પ્રકારના જે સજીવો છે એ ફક્ત અને ફક્ત અલિંગી જ પ્રજનન કરે છે. ફક્ત અને ફક્ત અલિંગી પ્રજનન કરે છે. મિત્રો, એના ઉદાહરણ જોઈએ તો સિરાટિયમ અને બ્લાસ્ટોડિનિયમ. ઉદાહરણ થોડાક નામ યાદ રાખવા અઘરા છે મિત્રો, પણ યાદ રાખ્યા વગર છૂટકું પણ નથી. તો એનું જે પહેલું ઉદાહરણ છે એ છે સિરાટિયમ અને બીજું છે બ્લાસ્ટોડિનિયમ. તો આ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો મિત્રો, ફરીથી
ડાયનોપ્લેજેલે છે, દરિયામાં છે, પ્રકાશ સંશ્લેષી છે. દિવ્ય રચનાની વાત કરીએ તો એનામાં વિવિધ પ્રકારના રંજક દ્રવ્યો આવેલા છે, જે પીળા, લાલ, બદામી, વાદળી કે રાતારંગના હોય છે અને એના આધારે એ જુદા જુદા રંગના દેખાય છે. કોષ દિવાલ એમની અક્કડ અને સેલ્યુલોઝની તકતી ધરાવે છે. બે કસા છે, એમાં એક નીચે લટકાયેલી છે અને બીજી ખાંચમાં એ જોડાયેલી છે. વિશિષ્ટતા, ઘણી વખત એ રાતારંગના જે ડાયનોફ્લેજેલેટ છે ખૂબ જ ત્વરિત રીતે બહુગુણ એટલે કે અલિંગી પ્રજનન દ્વારા એની સંખ્યામાં વધારો પામે છે. તો એ વખતે જે સમુદ્ર છે એ રાતારંગનો દેખાય છે. ખાસ કરીને ભરતી ઓટ સમયે આવા સજીવો જે છે એ ઝેર મુક્ત કરતા હોય છે અને માછલી જેવા પ્રાણીઓને મારી નાખતા હોય છે. પ્રજનનની વાત કરીએ તો ફક્ત અલિંગી પ્રજનન જ કરે છે અને ઉદાહરણ તરીકે સિરાટિયમ અને બ્લાસ્ટોડિનિયમ.